नमस्ते विद्यार्थी मित्रों, कड़वी बाई स्कूल ऑनलाइन टीचिंग क्लासरूम यूट्यूब चैनल में धोरण 9 विषय गणित आज विडियो लेक्चर में आप सब विद्यार्थी मित्रों फरी एक बार स्वागत है। विद्यार्थी मित्रों, आज आप धोरण 9 में एक नव प्रकरण शुरू करवा जई रहा छे। प्रकरण नंबर 6 रेखाओ अने खूणा। मित्रों, आप आ प्रकरण में रेखाओ थी बनता विविध खूणाओ, तेना गुणधर्मो अने खूणाओना प्रकार, तेना आधारे विविध गुणधर्मों अभ्यास करीशू अने ते परथी पूर्वधारणाओं अभ्यास करीशू, प्रमेयनो अभ्यास करीशू अने आपणे तेना दाखलाओ पण अने राइडर पण उकेलीशू। तो आपणे पहला खूणाओ अने तेना जेटला प्रकारो छे तेनु रिविजन पण करीए अने आ प्रकरणमां आवती नवी थियरीनो पण अभ्यास करीए। चालो, तो आपणे पहला खूणो कोने कहेवाय तेनु रिविजन करीए। आपणे धोरण 8 आ बधा खूणाओ छे, खूणा जेनाथी बने छे ते किरणों, किरण जेमाथी बने छे ते रेखा, रेखाखंड वगैरे शब्दों थी आपणे परिचित छीए। एटले आपणे थोड़ू रिविजन पण करीए अने आपणा नवा प्रकरणमां आवती थियरीनो पण अभ्यास करीए अने आ बधी थियरीना आधारे आपणे स्वाध्यायना दाखला उकेलीशुं। तो पहला खूणो कोने कहेवाय, तो के बे किरणों एक सामान्य अंत्यबिंदुमांथी उद्भवे। धारो कि आ एक अंत्यबिंदु छे, एक किरण आपणे आ तरफ दोरीए अने एक आ तरफ दोरीए, तो आ खूणो बन्यो कहेवाय। आपणे कोईपण रीते दोरी शकीए छीए कि अहींयाथी एक किरण आम दोरीए, एक किरण आ तरफ, तो आ पण खूणो बने छे, आ तरफनो पण खूणो कहेवाय। तो खूणो एटले शुं? तो के बे किरणों एक सामान्य अंत्यबिंदुमांथी उद्भवे त्यारे खूणो बने छे। विद्यार्थी मित्रों, आजे आपणे जेटली पण थियरीनो अभ्यास करीए छीए ते तमारी नोटबुकमां साथे साथे नोंध करता जजो। आपणे होमवर्कमां आ ज बधी थियरीनुं रिविजन लखवानुं छे અને આજે જેટલી પણ થિયરી અભ્યાસ કરીએ છીએ તે બધું હોમવર્કમાં ફરીથી એકવાર લખવાનું જ છે। ચાલો હવે જે ખૂણા આપણે ભણી ચૂક્યા છીએ તેનું રિવિઝન કરીએ। લઘુકોણ, લઘુકોણ એટલે શું? તો કે જે ખૂણાનું માપ 0 અને 90ની વચ્ચે હોય, 90થી ઓછું હોય, 90 અંશ કરતાં નાના ખૂણાનું। તો જો અહીંયા બતાવ્યું છે કન્ડિશન 0 <x> 90, એક્સ એટલે આ ખૂણાનું માપ બતાવે છે। તો લઘુકોણ ખૂણો જેનું માપ 0 <x> 90 હોય, 90 અંશ કરતાં નાના ખૂણાનું। કાટખૂણો, જે ખૂણાનું માપ એક્ઝેક્ટ 90 અંશ હોય તેને આપણે કાટખૂણો કહીએ છીએ। ત્રીજું ગુરુકોણ, 90 અંશ કરતાં મોટા ખૂણાને ગુરુકોણ કહેવાય। એટલે જો આ રીતે આપણે લખી શકીએ, ખૂણાને ઝેડના માપીએ આપણે તો 90 કરતાં વધુ અને 180 કરતાં ઓછા, તો આને આપણે ગુરુકોણ કહીએ છીએ। હવે આપણે લઈએ સરળ કોણ। સરળ કોણ એટલે શું? તો જો કોઈ પણ રેખા પરનો ખૂણો એટલે સરળ કોણ, આ 180 અંશનો જ થાય, આ તરફ લ્યો કે આ તરફ લ્યો। સરળ કોણ એટલે 180 અંશનો ખૂણો, 180 અંશનો ખૂણો એટલે રેખા, રાઈટ? સમજાઈ ગયું કે સરળ કોણ એટલે એનો ખૂણાનું માપ કેટલું? 180 અંશ, અને જે ખૂણો 180 અંશનો હોય તે રેખા જ બનતી હોય। તો જો આ રીતે થિયરી બુકમાં નોંધ કરતા જજો। વિપરીત કોણ, તો જો આ જેટલા પણ આપણે ખૂણા ભણ્યા ને તેની આ લઘુકોણ બતાવે છે, અંદરનો કાટખૂણો બતાવે છે, આ ગુરુકોણ બતાવે છે, તો જે બહારની તરફ ખૂણો બને, આ જો આ રીતે સમજો ખાસ, આને વિપરીત કોણ કહેવાય। એટલે કે જો આ ખૂણાનું જે પણ માપ હોય તો આ તરફનો જે ખૂણો બને છે તેને કહીશું વિપરીત કોણ। વિપરીત કોણનું માપ 180 <t> 360, તો જો આ રીતે તમે કહી શકો છો કે વિપરીત કોણ છે તેમાં જે કોઈ પણ ખૂણો બને છે, તમે આ રીતે લખી શકો છો કે કોઈ પણ ખૂણો જે અંદરનો છે તો બહારનું જે માપ છે તેને વિપરીત કોણ કહેવાય। આપણે દાખલાઓમાં પણ એનો યુઝ કરીશું। હવે શીખવું છે આપણે આસન્ન કોણ। વિદ્યાર્થી મિત્રો, આપણે આસન્ન કોણ શબ્દ પહેલાં તો તે સમજીએ આકૃતિમાં। આસન્ન કોણ એટલે શું? તો કે એવા બે ખૂણાની જો કે જેમાં એક ભુજ એટલે એક કિરણ સામાન્ય હોય, જો અહીંયા ખૂણો એ બી સી બતાવે છે અને તેની અંદર બીડી કિરણ છે, તો હવે બે ખૂણા અહીંયા બતાવે છે, જો ખૂણો એ બી ડી અને ખૂણો ડી બી સી। વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજો, આસન્ન કોણ આપણે દાખલાઓમાં બહુ યુઝ કરવાની છે આ થિયરી, એટલા માટે આસન્ન કોણ એટલે શું? તો કે એવા બે ખૂણાની જોડ કે જેમાં એક કિરણ કે એક ભુજ, આપણે આ કિરણ પણ કહી શકીએ અને આને ભુજ પણ કહી શકીએ, તો એક ભુજ સામાન્ય હોય, એટલે કે જો અહીંયા ખૂણો એ બી ડી છે
અને બીજો ખૂણો લઉં છું ડીબીસી. આ બંનેમાં એક કોમન કયો થયો? બીડી કિરણ થયું, રાઈટ? તો આ બંને ખૂણા છે તે આસન્ન કોણ કહેવાય, એટલે કે એવો ખૂણા કે જેમાં એક ભુજ સામાન્ય હોય. તો આપણે વ્યાખ્યા લખીએ, જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, જો આ બધાનું, આ બંને ખૂણો એબીડી અને ડીબીસી, એનું શિરોબિંદુ તો બી જ છે, એક ભુજ સામાન્ય હોય. એક એક શબ્દ સમજતા જજો, શિરોબિંદુ એક જ છે બી બંનેમાં, પછી એક ભુજ પણ સામાન્ય છે બીડી કિરણ. તેવા ભુજે સામાન્ય ભુજની બે જુદી જુદી બાજુએ હોય, એટલે કે જો વ્યાખ્યા આખી આખી પરફેક્ટ સમજતા જાઓ શબ્દશ, એવા બે ખૂણા છે કે જેના શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય, અને સામાન્ય ન હોય તેવા ભુજ તે સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ. એટલે જો આ એ બી, અને એટલે કે આ બી એ કિરણ અને આ બી સી કિરણ, આ રીતે સમજવાનું. કિરણને આપણે ક્યાંથી બોલાય? કે જ્યાં તેનું ઉદ્ભવ બિંદુ છે ત્યાંથી જ બોલવું પડે. એટલે આ બી એ કિરણ બોલાય, આ બી ડી કિરણ બોલાય અને આ બી સી કિરણ બોલાય. તો એવા બે ખૂણા છે કે જેનું એક શિરોબિંદુ સામાન્ય છે, એક આ બી ડી કિરણ એ ભુજ પણ સામાન્ય છે, અને સામાન્ય નથી તે ભુજ પરસ્પર અલગ બાજુએ છે. જો સામાન્ય બાજુ છે તે જુદી જુદી છે, એટલે કે આ બી એ કિરણ આ તરફ છે, બીસી કિરણ આ તરફ છે. તો આવા બે ખૂણાને આસન્ન કોણ કહેવાય છે. આ બધી વ્યાખ્યાઓ પણ એક માર્કમાં પૂછાતી હોય છે અને દાખલાઓમાં પણ તેનો ખૂબ યુઝ થતો હોય છે. આસન્ન કોણ એવા બે ખૂણા છે કે જેનું એક શિરોબિંદુ સામાન્ય છે, એક ભુજ પણ સામાન્ય છે, અને સામાન્ય ન હોય તેવા ભુજ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ છે. તો આ બે ખૂણાને આસન્ન કોણ કહેવાય. ટૂંકમાં એટલું યાદ રાખવાનું આપણે કે એવા બે ખૂણા કે જેનું એક ભુજ સામાન્ય છે. ચાલો હવે આપણે બીજી વ્યાખ્યા શીખીએ. કોટિકોણ, જે બે ખૂણાઓના માપનો સરવાળો 90° થતો હોય તે એકબીજાના કોટિકોણ કહેવાય. એટલે આપણે આ વ્યાખ્યા પણ આપણને જાણીતી છે કે કોઈ પણ બે ખૂણાનો સરવાળો જો 90 થાય તો તે પરસ્પર એકબીજાના કોટિકોણ કહેવાય. પૂરક કોણ, જે બે ખૂણાના માપનો સરવાળો 180° થતો હોય તે બંને એકબીજાના પૂરક કોણ કહેવાય. તો જો કોટિકોણ એટલે કાટખૂણ પરથી યાદ રાખવાનું, કાટખૂણો કેટલાનો હોય? 90° હોય. તો કોટિકોણ એટલે એકબીજાનો, બંને ખૂણાનો સરવાળો 90° થતો હોય ત્યારે એકબીજાના કોટિકોણ કહેવાય. અને પૂરક કોણ, એકબીજાના પૂરક કોણ ક્યારે કહેવાય? કે જ્યારે બંનેનો સરવાળો 180° થતો હોય ત્યારે. ચાલો હવે આપણે રૈખિક જોડના ખૂણા સમજીએ. જો આ થિયરી પણ આપણે બહુ યુઝ કરવાની છે દાખલામાં. રૈખિક જોડ, પહેલાં તો રૈખિક જોડ શબ્દ સમજીએ. એક રેખા પર ખૂણાઓ બનાવે છે. તો જો અહીંયા આ એસી રેખા છે ને, અહીંયા એક આ બીડી કિરણ છે, તો આ એબીડી અને આ ડીબીસી એ બંને રૈખિક જોડના કહેવાય. કારણ કે એ બંનેના સરવાળાથી 180° મળે, અને 180° મળે એટલે પૂરક પણ કહેવાય અને એક રેખા પણ નિશ્ચિત કરે છે. એટલે તમે આસન્ન કોણ પરથી એની વ્યાખ્યા બનાવીએ તો કઈ રીતે બને? જો આ બંને આસન્ન કોણ તો કહેવાય જ. વિદ્યાર્થી મિત્રો, જો એક વ્યાખ્યાનો બીજી વ્યાખ્યામાં કઈ રીતે આપણે મિક્સ કરીને બનાવીએ છીએ તે પણ સમજજો ખાસ. પહેલાં સાદી રીતે રૈખિક જોડ સમજવી, તો એક રેખા પર ખૂણા બનતા હોય તેને રૈખિક જોડ કહેવાય. તેનો સરવાળો પણ 180 થાય, કારણ કે રૈખિક જોડ છે એ સરળ કોણ જ બનાવે. જો આ 180° થાય તો જો બધી વ્યાખ્યા એકબીજામાં કેવી રીતે મિક્સ થાય છે તે પણ ખાસ સમજજો. હવે આને આપણે આસન્ન કોણથી સમજીએ. આ આસન્ન જોડના પણ ખૂણા છે, કારણ કે શિરોબિંદુ, ઉદ્ભવ બિંદુ બી એ કિરણ, બી ડી કિરણ અને બી સી કિરણ. ઉદ્ભવ બિંદુ એક છે, એક સામાન્ય ભુજ છે, અને સામાન્ય ન હોય તેવા કિરણો જુદી જુદી દિશામાં છે. તો આસન્ન કોણ પણ કહેવાય. તો રૈખિક જોડને તમે 2-3 રીતે સમજી શકો છો. એક જ રેખા પર બનતા ખૂણાઓની જોડ છે તો રૈખિક જોડ કહેવાય. તે સરળ કોણ પણ કહેવાય છે. સાથે આસન્ન કોણ પણ રીતે સમજીએ કે જે આસન્ન કોણની જોડમાં જે સામાન્ય નથી તે કિરણો કે ભુજ એક રેખા નિશ્ચિત કરે છે. જો આ સામાન્ય કિરણ નથી તો બી એ અને બી સી કિરણ થઈ અને એક રેખા નિશ્ચિત કરે છે. તો ચાલો વ્યાખ્યા લખીએ. સામાન્ય ન હોય તેવા ભુજ બી એ કિરણ અને બી સી કિરણ એક રેખા બનાવે ત્યારે ખૂણો એ બી ડી અને ખૂણો ડી બી સી
रैखिक जोड़ना खूणा कहवाय। याद रही जाए ये इजी व्याख्या। सामान्य न हो भूज बी ए किरण, जो आ तरफ बी ए किरण आ तरफ बी सी किरण बने उद्भव बिंदु एक है, बे बिंदु ते एक रेखा बनावे छे, तो खूणों ए बी डी और खूणों डीबीसी रेखिक जोड़ना खूणा कहवाय। रेखिक जोड़ना खूणा सरवाड़ो हमेशा 180 अंश ज थाय। अभिकोणनी जोड़ पहला तो आकृति में समझिए। अभिकोण एटले एक्स समझवानुं, आवी रीते एक्स जो एक्स में आ तरफनो खूणो ने आ तरफ खूणानी जोड़ अभिकोणनी जोड़ कहेवाय। आ तरफनो खूणा अने आ तरफनी खूणानी जोड़ अभिकोण कहेवाय। अने अभिकोणो हमेशा समान होय छे। अहीं अभिकोणनी जोड़ कई बने छे, ए ओ डी जो, अने नीचे तरफ बने छे सी ओ डी। हवे आ खूणा बन्या कई रीतना, तो कि आपणे बे रेखा लीधी छे ए बी अने सी डी। ए बी अने सी डी रेखा परस्पर छेदती होय एटले आम चोकड़ी बनावतू होय कोई जग्याए, तो त्यां अभिकोणनी जोड़ बने सामसामेनी लेवानी। एक्स बनतो होय तो सामसामेनी चोकड़ीमां सामसामेना खूणा रेखा ए बी अने रेखा सी डी बने ओ बिंदुमां धारो के छेदे छे, तो ए ओ डी खूणो अने सी ओ बी खूणो आ अभिकोणनी जोड़ कहेवाशे। एज रीते आ तरफ लखवू होय तो ए ओ सी अने बी ओ डी अभिकोणनी जोड़ कहेवाय। राइट, तो चलो व्याख्या लखीए। अभिकोणनी जोड़, बे रेखाओ ए बी अने सी डी एकबीजाने ओ बिंदुमां छेदे तो अभिकोणनी हमेशा बे जोड़ ज मळे। पहली जोड़ कई छे, हमणां ज लखी आपणे, ए ओ डी अने बी ओ सी आ तरफनी बने, अने खूणो ए ओ सी अने खूणो बी ओ डी ते पण अभिकोणनी जोड़ मळी। तो जो आपणे रेखिक जोड़ना खूणानी व्याख्या पण शीख्या अने तेनी आकृति, अभिकोणनी जोड़ नी व्याख्या अने तेनी आकृति। विद्यार्थी मित्रों, जेटली पण आकृति छे अने जेटली पण व्याख्या छे ते बधी लखवानी छे। चलो आपणे समझीए पूर्वधारणा नंबर 6.1। हवे जो अहींयाथी आपणी पूर्वधारणा शुरू थाय छे, 6.1 अने 6.2 पूर्वधारणा समझीशुं, પછી પ્રમેય નંબર 6.1 સમજીશું। 6.1 પૂર્વધારણા એમ બતાવે છે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય। હવે જો પૂર્વધારણા આપણે સમજીએ તો આપણને રેખિક જોડની થિયરી પણ યાદ આવી જાય છે। એ જ વસ્તુ કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર છે, જો આ એ બી રેખા બતાવે છે, આ એ બી રેખા પર ओ बिंदु छे अने तेमाथी ओ सी किरण निकले छे, तो एनाथी जे बे खूणाओ बना तेनो सरवाळो केटलो थाय 180। तो पूर्वधारणा 6.1 छे रेखिक जोड़नी व्याख्या ज बतावे छे। अलग रीते लखेली छे कि जे किरणनो उद्भव बिंदु एटला ओ सी किरण नो उद्भव बिंदु क्या छे, ओ बिंदु रेखा ए बी पर छे, तो तेवा किरण अने रेखाथी बनता बन्ने खूणाओ એટલે જો આ ખૂણો એ ઓ સી અને ખૂણો બી ઓ સી નો સરવાળો કેટલો થાય 180, એટલે તે રેખિક જોડના જ ખૂણાઓ કહેવાય। પૂર્વધારણા પણ એક માર્કમાં પૂછાતી હોય છે વિદ્યાર્થી મિત્રો, તો બહુ જ ઇઝી છે। રેખિક જોડની જે વ્યાખ્યા છે તે જ રીત છે, પણ અલગ રીતે લખેલી છે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય અને તે કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે। પૂર્વધારણા 6.2 છે તે આની પ્રતિપ જેવી છે કે જે બે આસન્ન કોણોનો સરવાળો 180, તો જો અહીંયા એ ઓ સી ખૂણો અને બી ઓ સી ખૂણો, તમે આમ પણ બોલી શકો છો એ ઓ સી અને સી ઓ બી, અથવા એ ઓ સી અને બી ઓ સી પણ બોલી શકાય છે। જો આસન્ન કોણનો સરવાળો 180 હોય તો સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે, આ બંનેમાં સામાન્ય છે, તે સિવાયની કઈ બની ઓ એ અને ઓ બી સામાન્ય ન હોય, તો સામાન્ય ન હોય તે બાજુ કઈ થઈ, ઓ એ બાજુ અને ઓ બી બાજુ એક રેખા બનાવે છે। તો જો 6.1માં જે વસ્તુ આપણે લખી છે તે જ વસ્તુ 6.2માં છે, પરંતુ તેનું પ્રતીક વિધાન તરીકે તમે એને લઈ શકો છો કે જે બે આસન્ન કોણનો સરવાળો 180 અંશ હોય તો સામાન્ય નથી તે સિવાયના તક ઓ એ કિરણ અને ઓ બી કિરણ એક રેખા એ બી બનાવે છે। તો છે ખૂબ જ ઇઝી વ્યાખ્યાઓ, પૂર્વધારણાઓ। આપણે જેટલી પણ વ્યાખ્યા ભણ્યા, આજે બે પૂર્વધારણા ભણ્યા, તે પરફેક્ટલી લખવાની છે નોટમાં, વિડીયો લેક્ચર પરથી
સમજવાની છે અને આજને આજ આ પાકી કરવાની છે. તો ચાલો આપણે હવે પ્રમેય નંબર 66 અભ્યાસ કરીએ તે પહેલાં જુદા જુદા આસનના કોણ સમજીએ. આસનના કોણ ઉપર વધારે મહત્ત્વ એટલા આપીએ છીએ કે ઘણા બધા દાખલાઓમાં આપણે તે આસનના કોણની થિયરીનો ઉપયોગ કરવાનો છે. તો આસનના કોણ અલગ અલગ કેવા હોય તે સમજીએ. જો આખો ખૂણો એઓ બી છે, એક કાટખૂણો છે, એની અંદર એક ઓસી કિરણ લખ્યું છે. તો ખૂણો એઓસી અને સીઓ, અથવા તમે બીઓસી પણ બોલી શકો છો. આખો ખૂણો એઓ બી તો કાટખૂણો છે. જો ખૂણો એઓ બી 90 છે, કાટખૂણો છે, હવે તેમાં બે આસન્ન કોણ બને છે, ખૂણો એઓ સી અને બીજો ખૂણો છે સીઓ બી અથવા બીઓસી. તો જો આ બંને આસન્ન કોણથી ખૂણો બને છે એઓ બી. આ રેખિક જોડ બતાવે છે. જો આ એક સ્કેલ બતાવી છે એટલે 180 અંશ તમને સમજાય. તો અહીંયા સરળ કોણ છે, આ સરળ કોણ એઓ બી બોલાય. આમ તો 180 અંશનો જ છે તે. હવે તેમાં બે ખૂણા છે, જો ખૂણો એઓ સી અને ખૂણો છે સીઓ બી. આ બંનેનો સરવાળો 180 છે. જો અહીંયા એચ છે તો 90 અંશ છે, અહીંયા એ જ આસન્ન કોણ છે તો સરવાળો રેખિક જોડ છે એટલે 180 બનશે. અહીંયા આને કોટિકોણ પણ કહી શકાય, આને પૂરક કોણ પણ કહી શકાય. તો જો આ બંને ખૂણાઓ છે એઓ સી અને સીઓ બી, તે કોટિકોણની જોડ પણ કહેવાય. અને અહીંયા ખૂણો એઓ સી અને સીઓ બી, તે પૂરક કોણ પણ કહેવાય અને રેખિક જોડના ખૂણા પણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આજની થિયરીને ખૂબ જ મહત્ત્વ આપીને સમજવાની છે, અને સાથે સાથે તમારે આ સિવાયના મુદ્દા હું જે સમજાવું છું તે પણ તમારી થિયરી બુકમાં નોટ ડાઉન કરવું હોય તો સાથે સાથે કરતું જવાનું છે. કે જે આ પહેલી આકૃતિ છે, આસન્ન કોણ જ છે ખૂણાઓ બે, પરંતુ તે કાટકોણ ત્રિકોણની આકૃતિ છે, તેમાં બે આસન્ન કોણ છે, તે કોટિકોણના ખૂણાઓની જોડ પણ લખી શકાય છે. અને આ બીજી આકૃતિ છે, તે રેખિક જોડના ખૂણાઓ પણ જોડ છે અને તે પૂરક કોણની જોડ પણ બતાવે છે, અને આસન્ન કોણની જોડ તો છે જ. હવે અહીંયા ખૂણો એ ઓ બી છે ને, ગુરુકોણ છે, રાઈટ. હવે એમાં બે ખૂણાઓ જે છે એ ઓ સી અને બી ઓ સી, બોલો સી ઓ બી બધું એક જ કહેવાય, તો તે આસન્ન કોણ છે. અને એનો સરવાળો કેટલો થાય, 140 થાય છે, એટલે ગુરુકોણ થઈ ગયો. તો ખૂણો એ ઓ સી અને ખૂણો સી ઓ બી, બોલો કે બી ઓ સી, અહીંયા તમે આમ પણ લખી શકો સી ઓ એ અને સી ઓ બી, આ રીતે પણ લખી શકો છો. તો આસન્ન કોણની જોડ બની. અહીંયા પણ એ જ રીતે બતાવ્યા છે. અહીંયા તમે અલગ અલગ બે આસન્ન કોણની જોડ લખી શકો છો. જો તમે અહીંયાથી એ ઓ સી અને બી ઓ સી, તો આ બંને આસન્ન કોણની જોડ બની. સાથે સાથે આ તરફ જુઓ, ખૂણો બી ઓ સી અને બી ઓ એ, તે પણ આસન્ન કોણની જોડ કહેવાય. અથવા તમે આ તરફના પણ લઈ શકો છો, આ ખૂણો અને આ ખૂણો, જેમાં એક ભુજ સામાન્ય હોય તેવા બે ખૂણાઓ આસન્ન કોણની જોડ કહેવાય. તો જો અહીંયા એક વધારે થિયરી પણ સમજાવું છું કે ઓ બિંદુ પાસે બધા ખૂણાઓનો સરવાળો 360 થાય, કારણ કે આ એક સર્કલ બને. આ બધા ખૂણા, જો ત્રણ ખૂણા અહીંયા બતાવે છે, એ ઓ સી, બી ઓ સી અને બી ઓ એ અથવા એ ઓ બી, તો અહીંયા આ ખૂણો, આ ખૂણો અને આ ખૂણો, કોઈ એક બિંદુ પાસે બધા ખૂણાનો સરવાળો થાય હંમેશા 360. આ યાદ રાખવાનું છે, ઓ બિંદુ પાસે આ બધા ખૂણા લ્યો તો એક સર્કલ બને, અને સર્કલ હંમેશા કેટલા અંશનું હોય, 360 અંશનું હોય. તો જો આ બધા આસન્ન કોણના આપણે થોડા ઉદાહરણો જોયા છે, આ પણ આપણે નોટબુકમાં નોંધ કરવાના છે. અને તમારે જાતે સમજીને કોઈ નવો મુદ્દો આપણને યાદ આવે કે બને છે આમાંથી, તો નોટ લખતો જ પણ જવાનો છે. ચાલો હવે આપણે મોસ્ટ એમ્પી પ્રમેય ભણીએ, પ્રમેય નંબર 6.1. આ પ્રમેય આપણે થોડો મોસ્ટ એમ્પી કહીશું, કારણ કે દાખલામાં પણ ખૂબ જ ઉપયોગી છે અને 4 માર્ક્સમાં પૂછાતો પ્રમેય છે. પ્રમેય નંબર 6.1, પરસ્પર છેદતી બે રેખાઓનીથી બનતા અભિકોણો સમાન હોય છે. જો હમણાં થિયરી વખતે પણ મેં તમને એ જ સમજાવ્યું હતું કે અભિકોણની જોડ આવી રીતે બે રેખાઓ, ધારો કે એ બી રેખા છે અને અહીંયા સી ડી આ તરફ લખો કે આ તરફ, એક બિંદુમાં છેદે તો આ બંને અભિકોણની જોડ થશે અને આ બંને પણ અભિકોણની જોડ થશે, એ સમાન હોય છે તે આપણે સાબિત કરવાનું છે. તો ચાલો પહેલાં તો આકૃતિ દોરીએ.
બે રેખાઓ લીધી આપણે, રેખા એ બી અને રેખા સી ડી, પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રમેયનું એક એક સ્ટેપ લેક્ચરની સાથે લખતા જજો, સમજતા જજો. આઈએમપી પ્રમેય છે આજે, આ સમજીને ઘરે એકવાર પરફેક્ટલી સમજીને મોઢે લખવાનો છે. હોમવર્ક આપ્યું છે એનો મતલબ એમ છે કે હોમવર્કમાં તમારે એ પ્રમેય જાતે લખવાનો હોય, એટલે પ્રમેય લેક્ચર ઉપરથી સમજી લેવાનો, પછી જો આપણને એવી જરૂર લાગે તો આપણે એકવાર બે વાર મોઢે લખવાનો અને પછી એકવાર પરફેક્ટલી જેમ કે આપણે પરીક્ષામાં લખીએ છીએ તે રીતે જ જાતે લખવાનો છે. તો આપણે પહેલાં હંમેશા આકૃતિથી શરૂ કરીએ. બે રેખાઓ લઈએ, રેખા એ બી અને રેખા સી ડી, પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. તો રેખિક જોડ કેટલી બને છે? બે જોડ બને, એઓડી અને ખૂણો બીઓસી, એક જોડા થાય આ તરફની એઓસી અને ખૂણો બીઓડી, તે પણ આ રેખિક જોડ થાય. તો આપણે પક્ષ લખીએ, બે રેખાઓ એ બી અને સી ડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. સાધ્ય, અભિકોણની બે જોડ મળે, લખીએ બંને જોડ. પહેલી જોડ એ ઓ સી અને બી ઓ ડી અને બીજી જોડ છે એ ઓ ડી અને બી ઓ સી. આ આપણું થયું પક્ષ અને સાધ્ય. પક્ષ એટલે જે આપેલું હોય તે પક્ષ હોય, જે બે રેખાઓ આપેલી છે તે આપણું પક્ષ કહેવાય, અબિંદુમાં છેદે છે. સાધ્ય એટલે જે બે જોડ આપેલી છે તે આપણે ઇક્વલ સાબિત કરવી છે, એટલે કે એ ઓ સી અને ખૂણો બી ઓ ડી, તે આ સામસામેની જોડ સમાન છે. એ જ રીતે ખૂણો એ ઓ ડી અને બી ઓ સી, તે પણ સમાન છે તે આપણે સાબિત કરવાનું છે. તો અભિકોણની જોડ હંમેશા સામસામેની હોય અને તે સમાન હોય છે. ચાલો તો સાબિતી શરૂ કરીએ. આપણે શું કરીશું? કિરણ ઓ એ, હવે જોજો, આ ખાસ સમજતા જજો, આપણે આસન કોણથી જ આ લેવાનું છે. આ કિરણ ઓ એ છે અને આ રેખા સી ડી છે, આટલો જ ભાગ સમજો થોડી વાર માટે. આ રેખા સી ડી અને આ રેખા કિરણ ઓ એ, તો આસન કોણ બને છે અને રેખિક જોડના ખૂણા બને છે. રેખા સી ડી પર, માત્ર હવે રેખા સી ડી ઉપર ફોકસ કરો, આ રેખા સી ડી પર ઓ એ કિરણ આવેલું છે. ઓ એ કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા સી ડી પર છે, તો આ બંને રેખિક જોડના ખૂણા બને. રેખિક જોડના ખૂણા હોય તો સરવાળો કેટલો થશે? 180 અંશ. તો ખૂણો એ ઓ સી અને ખૂણો એ ઓ ડી સરવાળો કેટલો થશે? 180 અંશ. જો હમણાં આપણે જે થિયરી અને મુદ્દાઓ સમજ્યા તેનો આપણે અહીંયા યુઝ કરવાનો છે. તો જે લખ્યું આપણે કે રેખા સી ડી પર ઓ એ કિરણ છે તો તે રેખિક જોડના ખૂણા બનાવે છે એ ઓ સી અને ખૂણો એ ઓ ડી, સરવાળો કેટલો થાય? 180. પરિણામ નંબર 1 આપણે આપીએ. હવે તે રેખિક જોડના ખૂણા છે, રીઝન પણ કૌંસમાં લખતું જવાનું છે. હવે એ ઓ સી અને એ ઓ ડી 180 અંશ છે, એ જ રીતે ખૂણો એ ઓ ડી અને ખૂણો બી ઓ ડી. હવે જો મેં આ જ રીતે બીજું સ્ટેપ અહીંયા લખી નાખ્યું છે કે આ રેખા એ બી છે, રેખા એ બી પર આ ઓ ડી કિરણ છે, તો તે પણ રેખિક જોડના ખૂણા બનાવે છે. તો અહીંયા તમે એક વિધાન પણ લખી શકો સાથે કે હવે કિરણ ઓ ડી એ રેખા એ બી પર આવેલું છે. તમે સાથે એક વિધાન અહીંયા બીજું પરિણામ લખીએ તે પહેલાં લખી શકો છો. મેં ડાયરેક્ટ એકવાર લખ્યું છે એટલે બીજી વાર અહીંયા લખી નાખ્યું છે. તો આ જે છે તે આના પરથી લખ્યું છે અને તમે આ રીતે પણ લખી શકો છો કે કિરણ ઓ ડી રેખા એ બી પર આવેલ છે. તો જો આ રીતે તમે રેખા એ બી પર કિરણ ઓ ડી આવેલું છે તેથી પણ રેખિક જોડ બને છે. અહીંયા ખાસ સમજો, આ રેખા એ બી અને કિરણ ઓ ડી, તો ખૂણો એ ઓ ડી અને ખૂણો બી ઓ ડી તે પણ 180 થશે. તો જો આપણે બે પરિણામ લખ્યા, તે પણ રેખિક જોડ, પહેલાં રેખા સી ડી પર લખ્યું છે અને બીજું પરિણામ લખ્યું છે રેખા એ બી પરથી, તેમાં કિરણ ઓ ડી છે. તો હવે પરિણામ 1 અને પરિણામ 2માં તમે સમજો કે બંને સમાન છે, કારણ કે બંનેનો જવાબ કેટલો છે? 180 અંશ છે. તો જો જમણી બાજુ કોઈ પણ પરિણામની સમાન હોય તો ડાબી બાજુઓ પણ સમાન થાય છે. જો આ બંને સમાન હોય તો પરિણામ 1 = 2 થઈ ગયા, તો આપણે આ બંને ઇક્વલ છે તેમ કહી શકાય. તો પરિણામ 1 અને 2 પરથી આપણે લખી શકીએ કે આ 180 છે તો આ 180 છે, તો ખૂણો એઓસી પ્લસ એઓડી = ખૂણો એઓડી પ્લસ બીઓડી. હવે જો
बन्ने बाजू ए ओ डी छे तो कैंसल आउट थशे। इजी थई गयुं। तो केटलुं वध्युं? खूणो ए ओ सी इज इक्वल टू खूणो बी ओ डी। जो साध्य पहेलुं साबित थई गयुं छे, खूब ज ईजी। आपणे कोई एक रेखा पकड़वानी, सीधी रेखा उपर ओ ए किरण लख्युं तो एनी परथी आपणे परिणाम एक लख्युं कि भाई ए बन्नेनो सरवाळो 180 छे। पछी परिणाम बे लख्युं छे, आपणे ए बी रेखा पर किरण ओडी छे तो आ बन्नेनो सरवाळो पण 180 छे। आपणे आ रीते जोड लखवानी कि एक खूणो सामान्य रहे। पहेला आपणे आ खूणा जोड लखी, पछी आपणे आ खूणानी जोड लखी। हवे रेखिक जोडना खूणा छे एटले बन्ने परिणामो इक्वल थया। इक्वल थशे तो बन्ने परिणाम इक्वल होय तो डाबी बाजू पण समान थशे। एटले कि खूणो एओसी प्लस एओडी इज इक्वल टू खूणो एओडी प्लस बीओडी। एओडी एओडी बराबरनी सामेथी कैंसल। तो साध्य एक साबित थई गयुं, खूणो ए ओ सी इज इक्वल टू खूणो बी ओ डी। आ આપણું થયું સાધ્ય નંબર એક, સાબિત થઈ ગયું। હવે આપણે આ જ રીતે સાબિત કરી શકીએ। જો આપણે બંને સાબિતી ના બતાવીએ તો પણ ચાલે, આપણે લખી શકીએ આ જ રીતે સાબિત કરી શકીએ કે ખૂણો એ ઓ ડી ઇઝ ઇક્વલ ટુ ખૂણો બી ઓ સી। તો જો હવે આપણે, હું તમને મૌખિક સમજાવું છું, તમારે જાતે પ્રયત્ન કરવાનો છે આજે કે આ બંનેને આપણે સમાન સાબિત કરવા હોય તો શું કરવું પડે। જો આપણે હમણાં જ લખ્યું હતું તે જ મુજબ, સીધી રેખા ઉપર આ કિરણ છે તો આ બે આપણે લખીએ, જો ખૂણો એ ઓ ડી પ્લસ ખૂણો એ ઓ સી ઇઝ ઇક્વલ ટુ 180 થઈ ગયું। જો આ કઈ રીતે સાબિત થાય તે સમજાવું છું, તમે તમારી બુકમાં લખી શકો છો, જાતે આ પ્રયત્ન કરી શકો છો। પછી એ બી રેખા ઉપર પહેલાં આપણે આ તરફનું કિરણ લીધું હતું ને, હવે આપણે આ તરફનું કિરણ લઈશું, ઓ સી કિરણ। આ તરફનું કિરણ લ્યો તો પણ બે રેખિક જોડના ખૂણા બને છે, ખૂણો એ ઓ સી પ્લસ ખૂણો બી ઓ સી ઇઝ ઇક્વલ ટુ 180। તો જો હમણાં આપણે લખ્યું તો પરિણામ 1 2, તો આ 3 અને 4 થઈ ગયા। હવે આ સમાન છે તો આ પણ સમાન થશે। તો જો બરાબરની બંને બાજુ હવે તમે આમ લખશો કે ખૂણો એ ઓ ડી પ્લસ ખૂણો એ ઓ સી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એ ઓ સી પ્લસ ખૂણો બી ઓ સી। તો આ કેન્સલ થઈ ગયા, સાબિત થઈ ગયું એઓડી ઇઝ ઇક્વલ ટુ બી ઓ સી છે, ખૂબ જ ઇઝી। આપણું પરિણામ નંબર 3 અને 4 આપણે મેળવ્યું। કઈ રીતે મેળવ્યું? પહેલાં પરિણામમાં આપણે સીડી રેખા અને એ બી રેખામાં આપણે એકવાર ઓસી ઓ એ કિરણ લીધું અને ઓ ડી કિરણ લીધું, બીજી વખત આપણે એ જ લીધું છે ઓ એ કિરણ, અને આ તરફ લીધું આપણે ઓ સી કિરણ। તો જો આ બીજું પરિણામ પણ આ જ રીતે આપણે સાબિત કરી શકીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષામાં પૂછાતું હોય તો બંનેની સાબિતી લખવી જરૂરી નથી, આપણે કોઈ પણ એક જોડ સાબિત કરી અને આ રીતે લખી શકીએ છીએ કે આ જ રીતે સાબિત કરી શકાય। પરંતુ આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ અત્યારે, ત્યારે તમે બંને સાબિતી લખો તો વધુ સારું। તો આપણે એક સાબિતી જે બતાવી છે તો હોમવર્કમાં તમે, મેં હમણાં જ બતાવી છે, તેમાંથી પણ લખી શકો છો અને જાતે પણ પ્રયત્ન કરી શકો છો કે ખૂણો એ ઓ ડી અને ખૂણો બી ઓ સી પણ તમે આ જ રીતે રેખિક જોડના ખૂણા લઈ અને સાબિત કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેય 6.1 અને પ્રમેય 6.1 આપણે જે સમજ્યા ને, સ્વાધ્ય પૂર્વધારણા 6.1 અને પૂર્વધારણા 6.2 સાથે સાથે જેટલી વ્યાખ્યાઓ ભણ્યા બધી આજે પરફેક્ટલી નોટબુકમાં લખવાની છે। પ્રમેય 6.1 મોસ્ટ એમ્પી પ્રમેય છે, 4 માર્ક્સમાં ખૂબ જ પૂછાતો પ્રમેય છે। તો આજે આ પ્રમેયને આજના વિડીયો લેક્ચર પરથી પરફેક્ટલી સમજી અને નોટબુકમાં લખવાનો છે, અને આજની તારીખમાં જ આપણે મોડે લખવાનો છે। આપણે વાલીની હાજરીમાં, એટલે આપણા પેરેન્ટ્સની હાજરીમાં આપણે એક ટેસ્ટ દેતા હોય તે રીતે જો મોડે લખીએ તો પ્રમેય આપણે જેટલા પણ અભ્યાસ કરીએ તે ડે ટુ ડે આપણને પરફેક્ટલી પાકા થઈ જશે, અને જેટલી થિયરી પરફેક્ટ કરીશું આ પ્રકરણમાં એટલા જ દાખલા તમને ગણવાની વધુ મજા આવશે, કારણ કે આપણે રાઇડર પણ ઉકેલીશું તો રાઇડરમાં તો થિયરીનો જ ઉપયોગ કરવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો। તો આજની થિયરી હું વારંવાર એટલા માટે કહું છું કે થિયરી ખૂબ જ ઉપયોગી છે, તો પરફેક્ટલી લખજો, પાકી કરજો, કાંઈ પણ પ્રશ્નો હોય તો મને પૂછજો। આજના હોમવર્કમાં આપણે બધી વ્યાખ્યાઓ લખીશું, એકવારમાં આપણને કદાચ યાદ ના રહીએ તો 2 વાર લખીશું, 3 વાર લખીશું, આપણને જે રીતે યાદ રહેતી હોય કે એકવાર મૌખિક વાંચીને પણ મોઢે લખી શકીએ છીએ આપણે।
तो आज वीडियो लेक्चर ने खूब ध्यानपूर्वक समझवा है। व्याख्या बड़ी होमवर्क में लखवा है, पूर्वधारणा पर लखवा है, प्रमेय 6.1 तो मोस्ट आईएमपी लखवा है। तो आ थीअरी में कईपण प्रश्न हो तो मैंने पूछता रहो। आज वीडियो लेक्चर अँ पूरा प्रकरण नंबर 6 थोड़ी थीअरी अभ्यास करो लेक्चर पहले अँ पूरा फरी जल्दी मड़ीशू नेक्स्ट वीडियो लेक्चर में। स्वाध्याय 6.1 दाखला गणीशू। थैंक यू सो मच।